નમસ્કાર યુએસ આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા દિવસભરના તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર પરંતુ સૌ પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા બાદ હવે આજે યોજાય તમામ ધારાસભ્યોની શપથવિધિ આજે ભાજપ કોંગ્રેસ આપ અને અન્ય પક્ષોના ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓને જેલ હવાલે પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટનો આદેશ સરકારી ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા જીપીએસસી અને પંચાયત વિભાગની પરીક્ષા એક જ દિવસે એબીવીપીએ વડોદરા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ગુજરાતના હજારો બાળકોના ભવિષ્ય જોખમમાં ધોરણ એકમાં પ્રવેશ મુદ્દે વાલીઓ ચિંતિત વડોદરામાં 6 વર્ષ પૂર્ણ કર્યા બાદ ધોરણ એકમાં પ્રવેશના નિયમને લઈ વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા નવા નિયમને લઈ વડોદરામાં વાલીઓએ ડીઓને રજૂઆત કરી સુરતના ઢાબામાં બેકાબુ બોલેરો પિકઅપ ઘૂસી જમવા બેઠેલા યુવકને કચડી નાખતા નાસભાગ મચી સારોલી વિસ્તારમાં ચાના સ્ટોલ ઉપર બોલેરો પિકઅપ વાન ઘૂસી ગઈ હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત વિસ્તારથી સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે મંત્રીઓએ શપથ લઈ લીધા છે ધારાસભ્યોએ શપથ લઈ લીધા છે ત્યારે હવે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે આવનારા 5 વર્ષ માટે તમામ ધારાસભ્યો ખડે પગે રહેશે પ્રજા માટે એવી ચર્ચાઓ ચાલી રહી છે જો કે શું આપ જાણો છો કે આ તમામ ધારાસભ્યોનો પગાર કેટલો હોય છે અને બીજી સરકારી સુખ સુવિધા તેમને કઈ કઈ પ્રાપ્ત થતી હોય છે આવો જાણીએ ખાસ અહેવાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આજે તમામ 182 વિજેતા ઉમેદવારોએ 15મી વિધાનસભા માટે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા મહત્વનું છે કે વિધાનસભામાં ધારાસભ્યોની શપથ બાદ જ તેમના પગાર ભથ્થા શરૂ થયા હતા ત્યારે આજે શપથ લેનાર ધારાસભ્યોના પગાર ભથ્થાઓ માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જે અંતર્ગત SBIના અધિકારીઓએ ધારાસભ્યોના બેંક ખાતા ખોલવા કેમ્પ કર્યો હતો ત્યારે ધારાસભ્યોને આગામી 5 વર્ષ સુધી ઘણા લાભો મળશે ત્યારે 2022ની ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોને આગામી 5 વર્ષ સુધી મળનાર લાભો ઉપર એક નજર કરીએ તો આગામી 5 વર્ષ સુધી મહિને 78,800ની બેઝિક સેલરી પ્રાપ્ત થશે સરેરાશ રૂપિયા 5,500 જેટલું મોંઘવારી ભથ્થું મળશે ટેલિફોન પેટ્રોલ બિલ સહિત સરેરાશ 1.16 લાખનો પગાર પ્રાપ્ત થશે ગાંધીનગરમાં ક્વાર્ટરની સુવિધા અને રોજનું ભાડું માત્ર 1.25 રૂપિયા ધારાસભ્યોને મકાનમાં 2 સોફા 1 AC 6 જેટલા પંખા ફ્રીજ ટીવી સહિતની સુવિધા પણ પ્રાપ્ત થશે ધારાસભ્યોએ પ્રતિ મહિને કુલ 1,16,316 રૂપિયા પ્રાપ્ત થશે નિયમિત સફાઈ અને અટેન્ડન્ટની પણ સુવિધા મકાનનું લાઇટ બિલ પણ સરકાર ભરશે ધારાસભ્યોના ક્વાર્ટરમાં આવેલી કેન્ટીનમાં 85 રૂપિયામાં ફૂલ ડીશ ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ થશે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવાર માટે હોસ્પિટલમાં ફ્રી સારવારની પણ સુવિધા ઉપલબ્ધ થશે ધારાસભ્યોને મળતા પ્રવાસના ભથ્થા ઉપર એક નજર કરવામાં આવે તો બાય રોડ પોતાની માલિકી કે ભાડાની કારમાં જતા હોય તે ધારાસભ્યોને પ્રતિ કિલોમીટરે પેટ્રોલ કારનું ભાડું 11 રૂપિયા પ્રાપ્ત થશે તો ડીઝલ કાર માટે પ્રતિ કિલોમીટરે 10 રૂપિયા તો CNG કાર માટે પ્રતિ કિલોમીટરે 6 રૂપિયા પ્રાપ્ત થશે ટુ વ્હીલર માટે 2.50 રૂપિયા અને અન્ય વાહન માટે 2.50 રૂપિયા ચૂકવવામાં આવે છે ધારાસભ્ય અને તેમના પરિવારને મળતી તબીબી સુવિધા ઉપર એક નજર કરવામાં આવે તો રાજ્ય સરકારની હોસ્પિટલમાં વર્તમાન કે પૂર્વ ધારાસભ્યને નિઃશુલ્ક તબીબી સહાય પ્રાપ્ત થાય છે પૂર્વ ધારાસભ્ય હોય તો તેમના પરિવારના આશ્રિત સદસ્યોને ખાનગી હોસ્પિટલમાં પેકેજ પ્રમાણે સુવિધા પ્રાપ્ત થતી હોય છે તમામ ધારાસભ્યોની શપથવિધિ આજરોજ પૂર્ણ થઈ ચૂકી છે કેટલાક ધારાસભ્યોએ તો સંસ્કૃત ભાષામાં પણ શપથ ગ્રહણ કર્યા છે એવામાં શપથ ગ્રહણ કર્યા બાદ શંકર ચૌધરીની પણ પ્રતિક્રિયા આવી છે શું કહ્યું છે શંકર ચૌધરીએ આવો સાંભળીએ Thank you.
ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકેનું ફોર્મ ભરવાની પ્રક્રિયામાં રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલજી અને સંસદીય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અમારા પૂર્વ અધ્યક્ષ ભારતીય વિધાનસભાના માન્ય શ્રી રમણભાઈ વોરાજી અને ગણપતભાઈ વસાવાજી સહિત અમારું સિનિયર નેતૃત્વ એમની હાજરીમાં મારું અને માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડનું ઉપાધ્યક્ષ તરીકે આ રીતના આજે ફોર્મ વિધાનસભાના સચિવશ્રીને આજે અમે 11:11 આપ્યા. આ એક સંવિધાનિક જવાબદારી છે અને સંવિધાનિક જવાબદારી સમજીને એના બહુ ગંભીરતાપૂર્વક એને વહન કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને તમામ ધારાસભ્યશ્રીઓએ આજે મને ફોર્મ ભરવા માટે સંસદીય દળની મિટિંગની અંદરથી ત્યાંથી બધા સાથે આવ્યા, તમામનો આભાર પણ માનું છું. અને આ જવાબદારીને સુપેરવું નીચે આગળ વધારી અને ગુજરાતના હિત માટે કામ કરી શકાય અને એક સંવિધાનિક વડી સંસ્થા જે છે વૈધાનિક, તો એના વડા તરીકેની ફોર્મ ભરવાનું છે. આવતીકાલે એનું મતદાન અને ચૂંટણીની પ્રક્રિયા થશે, એ પછી વિધિવત બાકીનું કામ થશે. પરંતુ જે જવાબદારી ધારાસભ્યશ્રીઓ અહીંયા આગળ આવતીકાલે જે આપશે સંસદની અંદર, ખાસ કરીને સ્પીકર માટે, તો એને એ જવાબદારીને સારી રીતે નિભાવીને જે ઉચ્ચ મૂલ્યો છે લોકશાહીના, સંસદીય પ્રણાલીના, એ ઉચ્ચ મૂલ્યોને જાળવી અને એને ઓર આગળ વધારવા માટેના કામની અંદર અહીંયા તમામના સહયોગથી આપણે આગળ વધીશું. મીડિયાના મિત્રોનો પણ સહયોગ એટલો જ હોય છે, કેમ કે લોકશાહીનો એક મોટો સ્તંભ આપ સૌ છો અને મને ભરોસો છે કે આપ સૌનો પણ સહયોગ આ લોકશાહીને બળવત્તર બનાવવા માટેના કામમાં આપ સૌનો પણ સહયોગ કાયમી મળશે. આગળ વાત કરીએ તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 આરોપીઓ હવે જેલ હવાલે થઈ ચૂક્યા છે. તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આજરોજ કોર્ટ સમક્ષ તેઓ હાજર થયા અને એકવાર ફરી તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા મયુરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે, જે બાદ ખવડ સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં પોલીસે રિમાન્ડની માંગણી નહીં કરતા 3 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. જો કે અહીં નોંધનીય વાત એ છે કે દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું, જે બાદમાં કોર્ટે દેવાયત ખવડ સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે આજે રિમાન્ડ પૂર્ણ થયા બાદ 3ને કોર્ટમાં રજૂ કરાયા. આજરોજ નામદાર કોર્ટની અંદર દેવાયત ખવડના રિમાન્ડ પૂરા થતાં તેમને પ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા અને પ્રોસિક્યુટિંગ એજન્સી તરફથી ફર્ધર રિમાન્ડની એપ્લિકેશન ન હોય તેમને જ્યુડિશિયલ કસ્ટડી મોકલવામાં આવ્યા છે. મેં પહેલાં પણ આ વસ્તુની સ્પષ્ટતા કરી છે અને આજે પણ કરું છું કે એક અધિવક્તાના સ્વરૂપમાં પ્રાઇમા ફેસી FIR વાંચતા પ્રથમ દર્શનીય રૂપે આની અંદર 307ના કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ આવતા નથી. 307 સેક્શન ઓફ ઇન્ડિયન પિનલ કોડ ઇઝ નોટ મેન્ટેનેબલ એન્ડ ઇઝ રોંગલી ઇન્કોર્પોરેટેડ. આ મારું વલણ પહેલાં પણ હતું, અત્યારે પણ છે, જામીન અરજી વખતે પણ રહેશે. રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કરનાર દેવાયત ખવડે જાતે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું ત્યારે તેને આખી રાત લોકઅપમાં વિતાવી હતી. એ ડિવિઝન પોલીસે રિમાન્ડ માટે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં દેવાયત ખવડને રજૂ કર્યા અને તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દેવાયત ખવડને 10 દિવસ સુધી આશ્રય આપનારા કોણ હતા તેની પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. રાજકોટથી નિલેશ શેષાંગિયાનો અહેવાલ, ગુજરાત તક. પંચમહાલની જલારામ હોમિયોપેથિક કોલેજ આજકાલ વિવાદોમાં સપડાઈ છે, કારણ કે અહીં પ્રિન્સિપલ પર આક્ષેપ લાગ્યા છે દલિત યુવાનને માર મારવાનો. શા માટે પ્રિન્સિપલે માર માર્યો છે આ યુવાનને, આ વિદ્યાર્થીને? આવો જાણીએ. લુણાવાડાનો જૈમિન ચૌહાણ કે જે મેડિકલનો વિદ્યાર્થી છે અને હોમિયોપેથિક
ना त्रीजा वर्ष में अभ्यास करे जे पंचमहाल जिल्लानी शहरा पास आवेली रेणा मोरवानी जय जलाराम होमिओपेथिक कॉलेज में ज्यां अभ्यास करे छे त्यां तेनी साथे तेना शिक्षक द्वारा एने मार मारवामां आव्यो छे। केम मार मारवामां आव्यो छे ए आपणे एनी साथे वात करीशुं। हूँ छूँ वीरेन जोशी अने तमे जोई रह्या छो गुजरात तक। जी जयमीन, तमारी साथे काले जे बनाव बने छे, शुं पूरो बनाव बने छे, शुं थयुं हतुं? હું ચૌહાણ જયમીન, લુણાવાડાથી, જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ મોરા રેણા આવેલી છે, ત્યાં હું થર્ડ યરમાં અભ્યાસ કરું છું. તો કાલે મટીરિયા મેડિકાનો વાયવા હતો, તો વાયવામાં હું પોતાની જર્નલ લઈ જવાનું ભૂલી ગયો હતો. હવે પ્રેક્ટિકલ બુકનું એટલું કંઈ કામ બી નથી હોતું, ખાલી અંદર લઈને બેસવાનું હોય છે. તો એ અમારા પ્રિન્સિપલ જ એ લે છે વાયવા. તો એમને ખબર પડી ગઈ કે હું બીજા કોઈની જર્નલ લઈને અંદર બેઠો છું, ખુદની લાયો નહોતો એટલે. તો એમને પછી ડાયરેક્ટ મને મારવાનું ચાલુ કરી દીધું કે બીજાની જર્નલ લઈને બેઠો છે, આ છે, ભાઈ અપશબ્દો બોલી ગયા, બધું બહુ બધું બોલી ગયા. અને પછી મને મારવા લાગ્યા. એટલાથી બી ના થયું તો એમને ક્લાર્ક જોડે પીવીસી પાઇપનો દંડો મંગાવડાયો અને પછી દંડે ને દંડે ફરી વળ્યા. એ બી ના થયું તો પછી બધા વચ્ચે ગેલેરીમાં, અંડર સીસીટીવી જ છે બધું, તો ત્યાં ગેલેરીમાં લાવીને પછી બંને હાથથી દંડે ને દંડે મારવા લાગ્યા. એટલું બી ના થયું તો પછી બધાના વાયવા પૂરા થયા ત્યાં સુધી મને અંગૂઠા પકડાવી રાખ્યા અને પછી પાછા ઓફિસમાં લઈ જઈને માફીપત્રને એમ લખાવડાયા. એટલે આ એ ખુદ પ્રિન્સિપલ છે, ખુદ ટ્રસ્ટી છે અને એ ખુદ એક સબ્જેક્ટ પણ ત્યાં ભણાવતા હોય છે. તો મારું એટલું છે કે મારા જોડે અન્યાય થયો છે, કોઈ સ્ટેપ લેતું નથી, મેં લીધો છે તો અમે પોલીસ ફરિયાદ કરીએ છીએ, તો અમને ન્યાય મળવો જોઈએ. આ વિશે આપણી સાથે એમના પિતા પણ જોડાયા છે. તમારું શું નામ છે અને તમે શું કહેવા માગો છો? મારું નામ ચૌહાણ મોહનભાઈ છે. જયમીન કુમારે મારો પુત્ર છે અને જય જલારામ મેડિકલ કોલેજ રેણા મોરવામાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. એને ગઈકાલે વાયવા હતો, એ અહીંથી સવારે વહેલો નીકળી ગયો જવા માટે અને ત્યાં પહોંચી ગયો, ટાઈમસર હતો, પણ એની બુક એક રહી ગઈ હતી. તો એ એના મિત્રની બુક લઈ અને ત્યાં વાયવામાં બેઠો. હવે ત્યાંના ટ્રસ્ટીનો જે વિજયભાઈ પટેલ સાહેબ છે, એમનો જ વાયવા હતો. એટલે એમને આ ભાઈની બુક ચેક કરતા કે તું બીજાની બુક કેમ લઈને બેઠો છે એમ કરી અને ત્યાં જ એને અંદર અંદર મારવા માંડ્યા. ત્યાંથી પછી એને બહાર ખેંચી લાવ્યા, પાઇપ મંગાવી પીવીસીની અને પાઇપની મદદથી અને ખૂબ માર મારવામાં આવ્યો છે, ઢોર માર મારવામાં આવ્યો છે અને એ રાડો પાડતો રહ્યો છતાં પણ એનું કોઈ સંભાળવામાં નહીં આવ્યું અને ખૂબ માર માર્યો. ત્યાર પછી ઓફિસમાં લઈ ગયા, ત્યાં માફીપત્રી લખાવી અને એને જ એમ કહેવામાં આવ્યું કે તે અહીંયા ચોરી કરી છે એમ કરીને અમે તારા ઉપર પોલીસ કેસ કરશું, જો તારું ભવિષ્ય બગાડવું ના હોય તો તારા મમ્મી પપ્પાને લાવીને કાલે સહી માફીપત્રકમાં કરાવી લેજે. આવી ધમકી પણ આપવામાં આવી અને ત્યાં જ્યાં સુધી વાયવા ચાલુ રહ્યો ત્યાં સુધી બીજા બાળકોનો ચાલુ હતો અને વાયવા પણ આપવા દીધો નથી. આનું આખું વર્ષ બગાડવા માટે એમને એક્ઝામમાં પણ એડમિટ નથી કર્યો અને એને પાછા અંગૂઠા પકડાવી અને 3-2 કલાક સુધી એને અંગૂઠા પકડાવી રાખ્યા. બધાના વાયવા પૂરા થયા ત્યારે એને પણ છોડવામાં આવ્યો અને એ બાળક સાંજે ઘરે આવ્યો. હું સાંજે મારા સામાજિક પ્રસંગ અર્થે બહાર ગામડે ગયેલો હતો. સાંજે હું 8 વાગે આવ્યો, મને આવીને છોકરાએ એની બનેલી ઘટના વાત કરી અને મેં એને બધું શરીર પર જોતા ખૂબ જ વાગેલું હતું, શરીર ઉપર ખૂબ જ ચોળા ઉઠી ગયા હતા. એટલે ત્યાર પછી અમે પોતાની ગાડીમાં, પ્રાઇવેટ ગાડીમાં કોટેજ લુણાવાડા હોસ્પિટલમાં એ એડમિટ કર્યો છે એના કાલનો અને અત્યાર સુધીમાં અમારી ફરિયાદ પણ લેવાઈ નથી અને અમે આ ન્યાય અમને મળે એના માટે અમે માંગણી કરી રહ્યા છીએ. તો આ ફરિયાદ દાખલ કરવા માટે ગયા હતા કે કેમ અને પોલીસ આવી છે કેમ? અમે શહેરા અહીંથી ત્યાં બીટ શહેરા લાગે છે રેણા મોરવાના તાલુકાની, એટલે અમે શહેરા ગયા હતા. ત્યાંથી પીઆઈ સાહેબે એમ કીધું કે તમે ત્યાં જાઓ, પોલીસ ત્યાં જવાબ લેવા આવશે. પોલીસ આવી છે, મૌખિક જવાબ લીધા છે, પણ હજુ અમને સુધી FRI કે કોઈ એવું થયું નથી અમારું. તો આપ શું ઈચ્છો છો? અમને સાહેબ અમારી આ ફરિયાદ વહેલી તકે FRI દાખલ થાય અને ગુનેગારને જે કંઈ સરકારના નિયમ પ્રમાણે સજા થતી હોય એ થવી જોઈએ. તો બીજી વાર આવા વિદ્યાર્થીનું ભવિષ્યમાં પણ કોઈ બીજું ના બગાડી શકે એ અમારી માંગ છે. ચોક્કસપણે આ હતા મેડિકલના વિદ્યાર્થી અને તેમના પિતા. તેમનું કહેવું હતું કે અમારા જે પુત્ર અને વિદ્યાર્થી જે મને માર માર્યો છે એ ખરેખર અયોગ્ય છે, હું મેડિકલનો છાત્ર છું, મારી જોડે જે વર્તન થયું છે એ અયોગ્ય થયું છે અને આજ દિન સુધી કોઈ આના ઉપર પ્રશ્નો ઉઠાવ્યો નથી. ત્યારે મેં સામે ચડી અને આ વાતને ઉઠાવી ત્યારે એનો મને ન્યાય મળવો જોઈએ. વીરેન જોશી, ગુજરાત તક, મહીસાગર. સમાચારોમાં આગળ વાત કરીએ તો સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા ચર્ચાનો વિષય બન્યા છે, ટોક ઓફ ધ ટાઉન છે ગુજરાતમાં, કારણ કે તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેઓ રીતસર રીતે અધિકારીને ખખડાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે. શા માટે તેઓ આવું કરી રહ્યા છે, આવો જાણીએ આ અહેવાલમાં. પડતીઓ ભરાણી બધી એ અત્યારે તમે જોઈ છે પડતી, કહું વસાવાને કહું સેક્રેટરીને આપી દઈ મેમો પૂરું કરે. સાવરકુંડલા શહેરના પીપાવાવ નેશનલ હાઈવેના બનતા બાયપાસ રોડમાં બેફામ ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાવાળું કામ થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના પર હાલ ભારે ચકચાર મચી છે.
ત્યારે વિડીયોમાં શું છે તે પણ પહેલાં જાણીએ. આ છે સાવરકુંડલાનો નવો તૈયાર રહેલો બાયપાસ, એની ઉપર આવતું એક રેલવે ફાટક ભુવા રોડની નજીક. એ રેલવે ફાટકનું બાંધકામ થઈ ગયું છે. હવે એનું બાંધકામ કેટલું મજબૂત છે એ તમને બતાવું. જોઈ લો, આ છે નવો બનેલો બાયપાસ, એની ઉપર આવેલું રેલવે ફાટકનું બાંધકામ. એટલી એને મજબૂતી બાંધકામ થાય છે આ બાયપાસનો. આ પ્રજાના પૈસાનો દુરુપયોગ, પાણી, ભ્રષ્ટાચારથી ખતબતું બાયપાસ, એની અંદર તૈયાર થઈ રહેલું રેલવે ફાટક. લોકોને અત્યાર સુધી એવી એક વાત હતી કે મનમાં કે રેલવેનું કામ કોઈ દિવસ નબળું ના હોઈ શકે. આ તો રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના કામ બંને સાથે મળીને થઈ રહ્યા છે. આવા બાયપાસની અંદર રેલવેનું કામ પણ આ હદે બોગસ આ કોન્ટ્રાક્ટરો નેતાઓ દ્વારા થઈ રહ્યું છે. જોઈ શકો છો ઓછું રૂ જેવું બાંધકામ, જેથી કરીને આ ડિવાઈડર સાથે કોઈ ભટકાઈ જાય તો એને વાગવું ના જોઈએ, એટલી કાળજી રાખવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. મિત્રો, હવે આપણી પણ નૈતિક જવાબદારી છે આ વિડીયોને વધુ બધું વાયરલ કરો અને આ સરકારના આંધળી દેવીને મોંઘી સરકારના ખોલવા પ્રયત્ન કરીએ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, આ છે સાવરકુંડલા નવો બની રહેલો બાયપાસ, એની અંદર ભુવા રોડ ચોકડીથી જેસર રોડ ચોકડી તરફ જતા બીજા નંબરનું નાળું, જેનું બાંધકામ અનહદ ભ્રષ્ટાચાર કરી થઈ રહ્યું છે. હાલમાં જ બનેલો આ નાળાની પરિસ્થિતિ આપને હું આ વિડીયો દ્વારા દેખાડવા માગું છું કે આ નબળા બોગસ ભ્રષ્ટાચારી બાંધકામનું જવાબદાર કોણ. તંત્ર, ધારાસભ્ય, સંસદ સભ્ય, રાજ્ય સરકાર કે પછી કેન્દ્ર સરકાર, આ લોટ પાણીને લાકડા જેવું બાંધકામ આપ નજરે જોશો આવી આ વિડીયોમાં. આ નાળા નંબર 2 ભુવા રોડથી જેસર રોડ તરફ જતા બાયપાસનું નાળા નંબર 2 રેલવે ફાટક પહેલાં આપ જુઓ આ વિડીયોમાં. આની પહેલાંનો પહેલા નંબરના નાળાનો વિડીયો મેં મૂક્યો, આ બીજો વિડીયો હું બતાવવા માગું છું કે આ RCCની દિવાલ છે જે લોટ પાણીને લાકડા જુઓ જેવી બાંધકામની પરિસ્થિતિમાં તૈયાર થઈ રહી છે. આ ભ્રષ્ટાચારની જવાબદારી કોની? ધારાસભ્ય, સંસદ સભ્ય કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જે પણ હોય, પણ આ પ્રજાના પરસેવાના પૈસાનું જુઓ તમે દુરુપયોગ જુઓ. એટલે ધૂળની દિવાલ વધારે મજબૂત હોય એવું નબળું બાંધકામ અહીંયા મારા હાથમાં કાંઈ અથોડો નથી, ફક્ત મારા હાથે જ હું આ કાંકરીને અડું છું કે આ મલોકડાની જેમ જુઓ તમે. આ ટેફા કરતાં પણ નરમ બાંધકામ જુઓ તમે. આ જુઓ તો, એટલે હવે નવા ચૂંટાયેલા ધારાસભ્યને, જૂના 13-14 વર્ષ થઈ ગયેલા એવા સંસદ સભ્યને, રાજ્ય સરકારના નવા મુખ્યમંત્રીને, માર્ગ મકાન વિભાગના મંત્રીઓને, અમારી પ્રજાની દુઃખભરી વિનંતી છે કે અમારા પ્રજાના પૈસા પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થતો, ભ્રષ્ટાચાર થતો આ ભટકાવો અને આવા કોન્ટ્રાક્ટરો સામે જવાબદાર અધિકારીઓ અથવા જવાબદાર ધારાસભ્યો સંસદ સભ્યો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને આવતા દિવસોમાં આવા અનહદ ભ્રષ્ટાચાર પડદાફાશ થાય એવી હું આમ જનતા તરીકે, સાવરકુંડલાના એક જાગૃત નાગરિક તરીકે આપ શ્રીને રજૂઆત કરું છું. તો આ વિડીયો જોતાની સાથે જ તુરંત ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પછી ધારાસભ્યએ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને એવા તો ખખડાવ્યા કે જોઈને તમે પણ એક વખત દંગ રહી જશો. પડદીઓ ભરાણી બધી એ અત્યારે તમે જોઈ છે પડદી? કહું વસાવાને કહું સેક્રેટરીને આપી દઈ મેમો પૂરું કરે.
અરે આવું કામ કરીએ છીએ તો મફત આવે છે લોકોના પૈસા? અત્યારે આવો, અત્યારે ચેક કરો બધું, અને મને હાંજે ફોન કરો, મને વળતા આ નંબર ઉપર. ને 3 દિવસમાં તમારી ખેર કરી નાખી. આવું કામ કરો પૈસાની ભાગપટાઈમાં તમે? અરે પણ જોવો તો ખરા, સામાન્ય માણસને એ ખબર પડે, સમજણ પડે. જાળી બાંધ્યા વગરની એમને તમે પાળીઓ કરો, સેન્ટરિંગ કર્યા વગરની. મને ફોન કરો તરત જ અહીંથી આવીને, અને અત્યારે કામ બંધ કરાવો. તમારી કોન્ટ્રાક્ટરની બેન જેલ ભેગા કરી દઈ, સમજી લેજો તમે. આ વિડીયો જોયા બાદ દરેક લોકો કહી રહ્યા છે કે ધારાસભ્ય હોય તો આવા, અને જો આવી જ રીતે પોતાની જવાબદારી સમજી કોઈ ધારાસભ્ય કામ કરે તો ભ્રષ્ટાચાર જડમૂળથી ઉખાડી શકાય તેમ છે. ત્યારે હાલ તો મહેશ કસવાલાની આ કામગીરીને લઈને લોકો તેમની વાહવાહી કરી રહ્યા છે. આગળ વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના એ નેતાની જેઓ અત્યારે ચર્ચામાં છે, કારણ કે જનતા સમક્ષ તેઓ સાક્ષાત દંડવત થયા છે. શું છે આખો મુદ્દો, આવો જોઈએ. મહીસાગર જિલ્લાની 3 બેઠકમાંથી 2 ભાજપ અને 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે મહીસાગરની લુણાવાડા વિધાનસભા બેઠક હાર્યા બાદ પૂર્વ ધારાસભ્ય જિજ્ઞેશ સેવક દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા, જ્યાં બેઠક પરથી હારેલા ઉમેદવાર જિજ્ઞેશ સેવકે દંડવત પ્રણામ કરી સર્વે કાર્યકરો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં યોજાયેલ ચૂંટણીમાં 156 સીટ સાથે ભાજપે શાનદાર જીત મેળવી છે, ત્યારે મહીસાગર જિલ્લાની લુણાવાડા બેઠક પર જૂનો પંચમહાલ જિલ્લો હતો, ત્યારે 2 ટર્મથી પ્રમુખ રહેલા અને મહીસાગર જિલ્લો નવો બન્યો. ત્યારબાદ 2 ટર્મથી મહીસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જેપી પટેલે ભાજપ પક્ષ છોડી ભાજપના જિજ્ઞેશ સેવક વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવતા લુણાવાડા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ થયો હતો. લુણાવાડા બેઠક પર ભાજપ અને અપક્ષ બંનેને હરાવી કોંગ્રેસ પક્ષના ઉમેદવારે 26,000થી વધુ મતથી શાનદાર જીત મેળવી, ત્યારે ભાજપ પક્ષના હારેલા ઉમેદવાર જિજ્ઞેશ સેવક દ્વારા લુણાવાડાના ગોધરા રોડ પર આવેલ એસકે હાઈસ્કૂલ ખાતે લુણાવાડા બેઠક માટે આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન જિજ્ઞેશ સેવકે શું કહ્યું તે સાંભળો. લુણાવાડા વિધાનસભાની આ ચૂંટણી ગઈ હતી, અને એમાં બધા જ કાર્યકર્તાએ, લુણાવાડા વિધાનસભાના કાર્યકર્તાએ ખૂબ મહેનત કરીને લુણાવાડાનું કમળ ગાંધીનગર મોકલવા માટેના પ્રયત્ન કર્યા હતા, પરંતુ કોઈક કારણસર કમળ ન જઈ શક્યું. તેમ છતાં પણ બધા જ કાર્યકર્તાનું આજે આભાર દર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ભેગા થઈ અને આભાર દર્શનના કાર્યક્રમમાં જોડાયા છે, ત્યારે હું ફરીથી આપ સૌના વતી પણ કહું છું કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની કમળ મોકલવામાં મદદ કરી છે, અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે રીતે પહેલાં કામ કરતો હતો લુણાવાડા વિધાનસભાનું, એવી જ રીતે આવનારા સમયમાં પણ મારી ઓફિસ દ્વારા આ કામો કરતો રહીશ એવી એ લોકોને ખાતરી આપી છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અવશ્ય અમારા કામો થવાના છે, વિકાસના કામો લઈને જવાનું છું, એટલે અવશ્ય કામો થવાના છે. ત્યારે બધા જ કાર્યકર્તાઓને કીધું છે કે આવનારા સમયમાં પણ ઓફિસ જેમ પહેલાં ચાલતી હતી એવી જ રીતે ચાલુ રાખીને લોકોના કામો ગાંધીનગર મોકલી અને કામો કરતો રહીશ. તો વધુ સમાચાર પર કરીશું નજર, પરંતુ હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત તક. ગુજરાતની ગપશપ ગોપી સાથે. કે ભૂપેન્દ્ર નરેન્દ્ર કા રેકોર્ડ તોડે. પેટ્રોલ ડીઝલ કો આપ લેકર આઈએ, પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે. મારા મત મુજબ ભાજપ નો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એ ગઢ માં કોંગ્રેસ ગાબડું પાડી શકે. સત્તા નું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણો માં થઈ જશે. અને સ્થાનિક જે ભાજપ ના જ આગેવાનો કહેવાય છે એ તેમના જ ઉમેદવાર ને હરાવવામાં પડ્યા હતા. સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો. ગુજરાત નો કયો યુવાન ભારતીય જનતા પાર્ટી ની છેલ્લી 5 વર્ષની સરકાર થી ખુશ છે? દર્શકો, રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે.
સ્વાગત છે. સુરતનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક બોલેરો પિકઅપ વાન એકાએક ઢાબાની અંદર પ્રવેશે છે અને તમામ લોકો હચમચી જાય છે. અફરાતફરીનો માહોલ જોવા મળે છે. સુરતના સારોલી વિસ્તારમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી. ઢાબામાં બેઠેલા લોકો રીતસરના ઢાબાની બહાર દોડતા જોવા મળ્યા. ઘટના છે અકસ્માતની, જેમાં એક બોલેરો પિકઅપ બેકાબુ બનતા બાપાનો બગીચો નામના ઢાબામાં ઘૂસી ગઈ. ઢાબામાં જમવા બેઠેલા એક યુવકને સીધો જ કચડી નાખ્યો, જેને ગંભીર ઈજાઓ પહોંચી છે. અહીંયા હું ચા બનાવતો હતો, અચાનક બોલેરો ગાડી આવી, અંદર ઘૂસી ગઈ અને બે બેઠેલા હતા એમને પગમાં લાગી અને બે બીજા હતા એમને માથામાં વાગી અને એકને પેટ તૂટી ગયું અને મેં બહાર નીકળી ગયો કૂદીને અને એમ્બ્યુલન્સ આવી લઈ ગયો. બહાર નીકળીને મેં શેઠને ફોન કર્યો, શેઠ આવ્યા, પછી એ બધું કર્યું. ગુજરાતના સુરત શહેરમાં રસ્તા પર દોડતી એક બોલેરો પિકઅપ વાન ચાના સ્ટોલ સાથે અથડાઈ, જેમાં મોટી જાનહાનિ ટળી. સુરતના સારોલી વિસ્તારમાં ચાના સ્ટોલ પર બોલેરો પિકઅપ વાન ઘૂસી ગઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. આ ઘટનામાં ચાર લોકોને ઈજા પહોંચી છે. સીસીટીવીમાં કેદ થયેલી આ તસવીરો સુરતના સારોલી વિસ્તારની છે. તસવીરમાં જોઈ શકાય છે કે લોકો ઢાબામાં ખાટલા પર સૂઈને ચાની ચુસ્કી લઈ રહ્યા છે. આ રોડ પરથી એક બોલેરો પિકઅપ વાન ખૂબ જ ઝડપે આવે છે. બોલેરો પિકઅપ વાન પ્રવેશતાની સાથે જ અહીં બેઠેલા લોકો તેની સાથે અથડાય છે અને બાકીના લોકોમાં ફફડાટ ફેલાઈ જાય છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તા. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા, આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.